apa muni muni ini apa muni muni kerjaan kita apa kira waktu itu apa ni kira waktu kami muni me diksa lagi ni mara 3 bulan muni muni mara 11 bulan मुड़ी मंदिर में क्या वो शरीर है यह दरमियान मुड़ी मंदिर में मैं तपस्या ने साधना भक्ति करी ने शारीरिक जेटली था जेटली सेवा करी बाकी वैवर्त क्षेत्र तो बीजा बदा सुन तो जेते समय ना मन तो है कि वो तो संभाल पा रहा है हमारे सुन से के संप्रदाय में विविध प्रकार बदा मंदिरों में वैवर्त क्षेत्र बदा सुन तो ने जुदा जुदा फैलवा એટલે એને મહંત તરીકે તો ઓળખે અને વહીવટ કોટલી બધો કરતા હોય આવી રીતે બધી વ્યવસ્થા આપ અહીંયા સ્થાયી છો કે આપને કોઈ બીજા મંદિરોમાં પણ પ્રવાસ કરવો નહીં અમારે શું છે કે અમારે સંપ્રદાયની રીત એવી છે કે જે તે સંતોને જે તે સંસ્થામાં સંતો સ્થિર સ્થાયી રહ્યા હોય અને સારી રીતે સંસ્થાનો વિકાસ થતો હોય તો એ સંતોની કોઈ જગ્યાએ બદલી કરવામાં આવતી નથી અને મંદિરો જો હોય ગુરુકુલ અને મંદિર બે ક્ષેત્ર જુદા છે જે મંદિરો હોય તો મંદિરમાં અમારે આ સંપ્રદાયમાં નિયમ એવો કે ભૌતિક જન્મ 3 વર્ષે બદલી થાય જે તે વ્યક્તિ કાર્ય સંભાળતા હોય તો 3 વર્ષે એને બદલી થઈ શકે ગુરુકુળ એક ક્ષેત્ર એવું છે કે એ ગુરુકુળ ક્ષેત્ર અમારા મહારાષ્ટ્રીએ જ્યારે જે સંતને આજ્ઞા કરી હોય તો એ સંત કાયમી પછી એ સ્થાયી એ સંસ્થામાં રહી અને સંસ્થા વિકાસ કરતા રહે છે હવે આપના સંસ્કૃતિક કાર્યક્રમની સીડી જોઈએ આપ આના આપ આ કાર્યક્રમોને આગળ લાવવા શું કરો પ્રયત્ન કરો છો એને આગળ લાવવા માટે થઈને અમારા પ્રયત્નો તો શું છે કે બાળકોને મેં કહ્યું એવી રીતે બાળકોના જીવનમાં રહેલી અનેક શક્તિઓ એને વિકાસ બાળકોની શક્તિઓને થાય અને વિકાસ એના માટે થઈને બાળકોમાં જે કંઈ શક્તિ અવસ્થામાં અનેક પ્રકારની કળાઓ રહી છે એ કળાને અમારા બધા શિક્ષકો અમારા કર્મચારીઓ અમારે છાત્રાલયમાં જે ચલાવતા હોય ગૃહપતિઓ તો એ બધાના માધ્યમથી સહયોગથી એ બાળકનો દેહ પ્રતિદિન વિકાસ થાય એના માટે થઈને અમે બાળકોને આવી રીતે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ બાળકોને આવી રીતે અમે શિક્ષણ આપીએ છીએ આવી રીતે એના બુદ્ધિનો દિન પ્રતિદિન વિકાસ થાય એના માટે અમે આ સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમ બીજો અમારો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમની પાછળ અમારો બીજો કોઈ માધ્યમ કંઈ હતું નથી જેણે કરીને અમારે કોઈ નામના કેળવી કે પછી અમારે કોઈ બીજું કોઈ સંપત્તિ પ્રાપ્ત કરવી આવા કોઈ હેતુ નથી હોતા પરંતુ ભારતીય સંસ્કૃતિ અને માનવ બાળ માનવ જીવનમાં જે રહેલા આદર્શો વિચારો એ વિચારો કોઈપણ દેશકાળ અને સંઘના કારણે કરીને ફરવાઈ ગયા તો આના માધ્યમ દ્વારા એનામાં સારા વિચારો એને પ્રાપ્ત થાય આ બધી શીખીઓ જોઈ બાળકોના કાર્યક્રમો જુઓ તેમાંથી એને ઘણી બધી પ્રેરણાઓ મળતી હોય છે અમે એવા પરિણામો પણ અમે અનુભવ્યા છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો અમારે ગ્રામ્ય વિસ્તારમાં કરેલા છે તો એ સાંસ્કૃતિક કાર્યક્રમ જોયા પછી ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા યુવાનો ઘણા બધા બાળકોએ પોતાના જીવનમાં અનેક પ્રકારના વ્યસનો અનેક પ્રકારના એનામાં બીજા કોઈ સ્વભાવો હતા તો એ વ્યસનોનો ત્યાગ કર્યો બુરી આદતોનો ત્યાગ કર્યો અને અમારો મુખ્ય હેતુ છે માનવ સમાજમાં રહેલી અનેક પ્રકારની વ્યસન કે આદિક બીજી ત્રીજી જે કંઈ આદતો છે એ આના માધ્યમ દ્વારા દૂર થાય છે એટલે અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું માધ્યમ આ સંસ્થામાં અને આ કાર્યમાં રાખીએ છીએ આજ જે આપ શાળા બાંધો છો એમાં અમુક જ વિદ્યાર્થી ભણી શકે કે જ્ઞાતિ માન્ય રાખતી નહીં અમે જે આ ગુરુકુળ ચલાવીએ છીએ એમાં કોઈ જ્ઞાતિ વાત કે કોઈ ભેદ નથી કોઈ પણ બાળકને એડમિશન મળી શકે છે સ્કૂલની અંદર પણ બાળકો કોઈ પણ બાળકો અભ્યાસ કરી શકે છે
એટલે આમાં કોઈ અમારે સાંપ્રદાયિક કોઈ લઘુતા કે કોઈ સંકોચિત વૃત્તિ અમારી નથી. સર્વાંગી કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય તો એ બાળક આવી શકે ખરો, આ સંસ્થામાં રહી શકે ખરો, પરંતુ સંસ્થાના તમામ નિયમને અનુસરીને જે બાળક રહેતો હોય તો એ બાળકને અમે એડમિશન આપી શકીએ. એટલે એના માટે સંસ્થાના જે નિયમો છે એ અનિવાર્ય છે. આપ જે રીતે આ ગુરુકુળ બનાવ્યું એવી રીતે લોકોને મદદરૂપ થાય થવા માટે બીજો કોઈ પ્રયત્ન કરો છો? હા, એના માટે અમે આ ગુરુકુળના માધ્યમથી બીજા બધા અમે સામાજિક કાર્યો પણ કરીએ છીએ. સામાજિક કાર્યમાં કાર્યક્રમમાં માનો કે ભૂકંપ હોય, અનાવૃષ્ટિ હોય, કોઈ દુર્ભિક્ષ વર્ષ હોય તો અમે સમાજને એ રીતે મદદ કરીએ છીએ. અથવા કોઈ ગરીબ હોય તો ગરીબોને અમે અન્ન વિતરણ કરીએ, વસ્ત્ર વિતરણ કરીએ, કોઈ મેડિકલ સહાય અમે કરીએ. કોઈ એવા કુટુંબો હોય તો એ કુટુંબોને ઘણી વાર પરિસ્થિતિ એવી હોય તો આપણા ભારત દેશની અંદર શું છે, ઘણી બધી પરિસ્થિતિ એવી હોય કે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરવામાં પણ પોતાની શક્તિ ન હોય તો અમે કન્યાદાન કરીએ. આવો બધો અમે સામાજિક કાર્ય પણ આ સંસ્થાની સાથે જોઈન્ટ કરી સાથે રાખી અને સમાજનો જે રીતે વિકાસ થાય અને સમાજને અમારી સંતોની શક્તિ, આધ્યાત્મિક શક્તિ અમારી સંતોની ઉપયોગ આવે એ રીતે સમાજનો વિકાસ થાય એના માટે અમે આ શિક્ષણ કાર્યની સાથે, એજ્યુકેશન કાર્યની સાથે આવા પણ અમારા હેતુ બધા સમાયેલા છે. ધર્મકોનું શું મહત્વ છે? ધર્મકોનું મહત્વ એ છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થયા એટલે એમના કુળમાંથી એમના મોટા ભાઈ રામપ્રતાપ અને નાના ભાઈ ઈચ્છા, એમના બે મોટા પુત્ર જેનું નામ હતું રામપ્રતાપજીના મોટા પુત્રનું નામ હતું અયોધ્યા પ્રસાદી મહારાજ અને રઘુવીરજી મહારાજ નાના પુત્રના દીકરા હતા. એ પોતે દત્તક લીધા ભગવાન સ્વામિનારાયણ દત્તક લઈએ અને આ સંપ્રદાયની વ્યવસ્થા સુવ્યવસ્થા થાય એના માટે થઈને બંને એને દત્તક પુત્ર તરીકે લઈને આચાર્ય તરીકે સ્થાપના કરી. એટલે ધર્મકુળની મહત્તા એટલા માટે છે ભગવાન સ્વામિનારાયણના માતા પિતા થકી એમનું પ્રાગત્ય છે ધર્મ અને ભક્તિ થકી, એટલે અમે એને ધર્મકુળ તરીકે ઓળખીએ છીએ, સંબોધીએ છીએ. એટલે અમારા એ ધર્મગુરુ તરીકે થોડાક સિદ્ધાંતની દ્રષ્ટિએ અને ભવિષ્ય દ્રષ્ટિએ બે વસ્તુ હોય છે. એટલે સિદ્ધાંતિક દ્રષ્ટિએ ક્યાંક ઉપાસનાના ભક્તિના ભેદ હોય છે અને ક્યાંક એક વ્યવહારિક દ્રષ્ટિએ ભેદ હોય છે. એના કારણે આ સંપ્રદાયમાં વિવિધ પ્રકારે પોતપોતાની શક્તિનો વિકાસ કરવા માટે જે તે સંતો પોતે સંસ્થાઓની સ્થાપના કરી અને વિકાસ કરતા હોય છે પણ અંતે ધ્યેય તો બધાનો એક જ છે, ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચવું, ભક્તિ કરવી અને ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચવું, માનવ સમાજને ભક્તિના માર્ગે પ્રવર્તાવવું અને માનવ સમાજમાં રહેલી અનેક પ્રકારની બીજી મેં કહ્યું કે